विद्यार्थी मित्रों ओम नमः शिवाय। हवे आपणे स्वाध्याय 3.1 नो दाखला नंबर पहेलो जोई रह्या छीए। दाखला नंबर 1 मां आ रीते आपेलुं छे, पुस्तक जोड़े राखजो। एक वस्तुना भाव रुपियामां अने तेनी मांग 100 એકમમાં વિશે નીચે મુજબ માહિતી આપેલી છે। માંગની ભાવ પરની, માંગની એટલે વાયની, ભાવ પરની એટલે એક્સ પરની નિયમ સંબંધરેખા મેળવો, અને જ્યારે ભાવ એક્સ બરાબર ₹20 હોય ત્યારે માંગ કેટલી હશે એ શોધો, એટલે વાયનું આપણને અનુમાન કરવાનું કહ્યું છે। હવે જે ભાવ આપણને આપેલો છે એ આ રીતે છે, ₹12, ₹14, ₹15, ₹16, ₹18 અને ₹21। જ્યારે માંગ 100 એકમ આ રીતે આપેલી છે, ₹18, ₹12, ₹10, ₹8, ₹7 અને ₹5। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે તમે આ દાખલો કોઈપણ સૂત્રનો ઉપયોગ કરીને કરી શકો, એક્સ વાય, યુવી, એક્સ માઇનસ એક્સ બાર, બરાબર એક્સ વાયથી કરવો તો તમે એક્સ વાયથી પણ કરી શકો છો। આ દાખલો આપણે એક્સ વાયથી કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ધ્યાન આપશો। એક્સ વાયનો મતલબ થાય એક્સ ગુણ્યા વાય, 12 × 18 216 મળે, એ જ રીતે 14 × 12 એટલે કે 168 મળે। આમ દરેકનો ગુણાકાર આપણે કરતા જઈશું। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોયું કે આપણે એક્સ અને વાયનો ગુણાકાર કર્યો, જેમ કે 12 × 18 216, 14 × 12 168, એ જ રીતે હવે આપણે એક્સનો સ્ક્વેર કરવાનો છે, એટલે કે 12નો સ્ક્વેર થશે 144, 14નો સ્ક્વેર થશે 196, એ જ રીતે આપણે બધાના સ્ક્વેર કરતા જઈશું। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક્સ વાયના ગુણાકાર અને એક્સ સ્ક્વેર મેળવી લીધો, હવે એક્સનું ટોટલ, વાયનું ટોટલ, એક્સ વાયનું ટોટલ અને એક્સ સ્ક્વેરનું આપણે ટોટલ કરવાનું છે। એક્સનું ટોટલ કરતાં જણાય છે 96, એક્સનું ટોટલ છે એટલે આને આપણે સિગ્મા એક્સ કહીશું। વાયનું ટોટલ એટલે સિગ્મા વાય બરાબર 60 મળે છે, એ જ રીતે આપણે સિગ્મા એક્સ વાયનું ટોટલ અને સિગ્મા એક્સ સ્ક્વેરનું ટોટલ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે તમામનું ટોટલ મેળવી લીધું છે। ત્યારબાદ નંબર 1 એક્સ બાર શોધીશું, સિગ્મા એક્સ અપોન એન, એક્સનો સરવાળો અહીંયા 96 છે, ભાગ્યા જોડકાઓની સંખ્યા 1, 2, 3, 4, 5 અને 6, 96 ભાગ્યા 6 16 મળશે। એ જ રીતે આપણે વાય બાર શોધવાના છે, સિગ્મા વાય અપોન એન, 60 ભાગ્યા 6 એટલે આપણને અહીંયા 10 મળશે। ત્યારબાદ બીનું સૂત્ર મૂકીશું જેને ઢાળ કહીશું, આને નિયત સંબંધાંક પણ કહેવાય, બી એટલે નિયત સંબંધાંક, એક્સ વાયથી છે એટલે એન ગુણ્યા સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય છેદમાં એન ગુણ્યા સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર, માટે બી બરાબર એન 6 છે ગુણ્યા 893 માઇનસ એક્સનો સરવાળો 96 આપેલો છે, વાયનો સરવાળો 60 આપેલો છે, ભાગ્યા એન એટલે 6 ગુણ્યા એક્સ સ્ક્વેરનું ટોટલ 1586 આપ્યું છે, માઇનસ સિગ્મા એક્સ 96નો અહીંયા આપણે સ્ક્વેર કરીશું, માટે બી બરાબર 6 × 893 5358 માઇનસ 96 × 60 5760 ભાગ્યા 6 × 1586 9516 માઇનસ 96નો સ્ક્વેર 9216। હવે આનું સાદુરૂપ આપણે આપતા જઈશું, બી બરાબર જે 5358 રૂપિયા છે એમાંથી માઇનસ કરીશું 5760 માઇનસ 402 આપણને મળે, ભાગ્યા 9516 માઇનસ 9216
એટલે આપણને મળે 300, એટલે કે માઇનસ 402 ભાગ્યા 300 કરતાં 1.34 આપણને મળે, જે અહીંયા આપણને બી એટલે કે ઢાળ મળ્યો છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે એ શોધવાનું આવે, એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, આ એનું સૂત્ર છે. માટે એ બરાબર વાય બાર, તો વાય બાર અહીંયાથી આપણને મળે 10, વાય બારની જગ્યાએ આપણે 10 લખીશું. માઇનસ પછી કૌંસ કરી દેજો, માઇનસ 1.34 એ બીની વેલ્યુ છે, ગુણ્યા એક્સ બારની જે વેલ્યુ છે એ છે 16, માટે એ બરાબર 10 માઇનસ કૌંસમાં. હવે માઇનસ 1.34 છે, 1.34 ગુણ્યા 16 એટલે માઇનસ 21.44 આપણે કરીશું. આ બેનો ગુણાકાર બરાબર, બેમાંથી એક સંખ્યા માઇનસ હોય તો ગુણાકાર માઇનસમાં આવે. હવે એ બરાબર 10, હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, અંદરે માઇનસ છે, બહારે માઇનસ, અંદર બાર માઇનસ હોય જ્યારે ત્યારે તમારે કરવાનું આવે પ્લસ, એટલે પ્લસ અહીંયા કરીશું 21.44. માટે એ બરાબર 10 વત્તા 21.44 એટલે 31.44 થાય. આ આપણને મળ્યો અંતઃખંડ. હવે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણે જોઈશું, તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ આપેલું છે, એની કિંમત આપણને અહીંયા મળી ગઈ છે 31.44. હવે અહીંયા પ્લસ બી લખવાનો છે, પણ બીની કિંમત માઇનસ 1.34 છે, એટલે સીધું આપણે માઇનસ લખીશું, પ્લસ નહીં લખીએ. એક્સ, હવે એક્સ બરાબર, હવે અહીંયા આપણને ખ્યાલ છે કે એક્સની કિંમત 20 આપી છે, એટલે એક્સ બરાબર 20 મૂકતા જે વાય કેપ છે એ કેટલો મળે, તો 31.44 માઇનસ 1.34 ગુણ્યા 20, વાય કેપ બરાબર 31.44. આ બેનો ગુણાકાર કરીએ, 1.34 ગુણ્યા 20 એટલે માઇનસ 26.8 આપણને મળે. માટે વાય કેપ બરાબર 31.44 માઇનસ 26.8 એટલે 4.6601 એ આપણો જવાબ આવે. એટલે કહી શકાય કે જ્યારે ભાવ રૂપિયા 20 હોય ત્યારે અનુમાનિત માંગ એટલે કે વાય કેપ 4.6601 મળે, આ આપણો જવાબ દો. તો વિદ્યાર્થીઓ મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે દાખલાઓ કેવી રીતે આ ચેપ્ટરમાં ગણાય છે અને શા માટેને શું શોધવા ગણાય છે. વિડીયો જુઓ અને વિડીયોની સાથે સાથે દાખલો ગણવાનો પ્રયત્ન કરો, જેથી આપણને સંપૂર્ણ આવડતું જાય.